એક સમાચાર મળી રહ્યા છે તેની પર પણ નજર કરી લઈશું. ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીમાં કૌભાંડના આક્ષેપ થઈ રહ્યા છે. મગફળીની નબળી ગુણવત્તા અને ગેરરીતિ અંગે કૃષિમંત્રીએ નિવેદન આપ્યું છે. ખરીદીની સંપૂર્ણ જવાબદારી નાફેડ પર હતી, કૃષિમંત્રીએ નિવેદન આપ્યું છે. સમાચાર: ખરીદી સમયે નાફેડના અધિકારીઓની હાજરીની સ્પષ્ટ જોગવાઈ હતી. અધિકારીઓની હાજરીમાં મગફળીની ખરીદી કરવામાં આવી હતી, કૃષિમંત્રીએ નિવેદન આપ્યું છે. શાપર ગોડાઉનમાં મગફળીમાં જે આગ લાગી હતી તેને લઈને નિવેદન. સીઆઈડી ક્રાઇમના પંચનામા અંગે કોઈ જ માહિતી નહીં. સમાચાર આજ અંગે વિગત આપશે મેહુલ દેસાઈ, જોડાયા છે ફોનલાઈન પર. મેહુલ, એક બાદ એક નિવેદનની શરૂઆત થઈ છે, શું વિગતો? બિલકુલથી ખુશાલી, ખાસ કરીને વાત કરવામાં આવે તો મગફળીને લઈને એક મહત્વનું નિવેદન કૃષિ મંત્રી આરસી ફળદુનું આવ્યું છે. સંપૂર્ણ જવાબદારી છે તે નાફેડની છે. તેમના જે પ્રશ્ન જે ખરીદી અને જે ગેરરીતિ બાબતે કરવામાં આવે તો તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે જે ખરીદી થઈ છે તેમાં નાફેડ ના અધિકારીઓ છે તે ઉપસ્થિત હતા સમગ્ર ખરીદી દરમિયાન. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ખરીદી થઈ છે જે ભારત સરકાર દ્વારા, એમાં રાજ્ય સરકાર મહત્વની કડી રૂપ બની રહી છે, પરંતુ અધિકારીઓ જે છે તે સમયે હતા જે જોગવાઈ છે તે પ્રમાણે જે ખરીદી દરમિયાન એક અધિકારી ઉપસ્થિત રહેવા જોઈએ, તો નાફેડના અધિકારીઓ તે દરમિયાન ઉપસ્થિત હતા. સાપરના ગોડાઉનમાં જે મગફળીમાં જે આગ લાગી છે તેમાં જે કેટલોક બાબત સામે આવી હતી કે જે પંચનામું કરવામાં આવ્યું છે જેની અંદર 9% થી 30% સુધીનો અલગ અલગ જે છે કચરો જે છે તે મગફળીમાંથી મળી આવ્યો છે, પરંતુ તેમાં પણ તેમનું સ્પષ્ટ કર્યું છે કે આવી કોઈ પણ બાબત સીઆઈડી ક્રાઇમની તેમના સુધી આવી નથી. આભાર મેહુલ.